સ્કૂલ તરફથી હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. હવે કાલે આપણે જોઈએ ઉદાહરણ નંબર 10. આજે આપણે જોવાનું છે ધોરણ 12 કોમર્સ ઉદાહરણ નંબર 11. હવે જો ઉદાહરણ નંબર 11 આપણને આપેલો છે. પહેલા આપણે રકમ જોઈએ કે ભાઈ નીચેની માહિતી પરથી રાજેશ અને જગદીશની ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી અમલ પસાર કરો અને પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકનની અસર આપ્યા બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. રાજેશ અને જગદીશ 3:2 પ્રમાણમાં નફો નુકસાન લેતા ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજનું તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. ભાગીદારોએ પેઢીની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવાનું તથા ભવિષ્યમાં નફો 1:1 પ્રમાણમાં વહેંચવાનું નક્કી કર્યું. જે અંગેની માહિતી નીચે મુજબ છે. હજુ મિત્રો, પહેલી વસ્તુ એ કે ભાઈ આપણે આમ નો છે તો આમ નો તમે શીખી ગયા છો. આમાં જગ્યા નથી લખેલી તો આમ નો છે એ આમ નો દેખી એક તમે લખી ગયો છો. કે શું કામ જમીન મકાનની કિંમત 20% વધારી દો. જમીન મકાન આપણને કેટલા આપેલા છે? જમીન મકાન 1,00,000 રૂપિયો આપેલા છે. કેટલા આપેલા છે મિત્રો? મિત્રો, ઘટાડો કરો. યંત્રો કેટલા આપેલા છે? કે ભાઈ યંત્રો આપેલા છે 80,000 માઇનસ ઘટાડો કેટલો કીધો છે? 20%. તો 80,000 ના 20% કરો 8×2=16,000 રૂપિયા. એટલે 16,000 રૂપિયાની અંદરથી બાદ કરો. હવે બાદ કરો એટલે કેટલા આવશે? કે ભાઈ 64,000 રૂપિયા. તો કેટલો ઘટાડો કર્યો આપણે? કે ભાઈ 16,000 રૂપિયાનો ઘટાડો કર્યો. ઘટાડો કર્યો તો કુલ મૂલ્યાંકન ખાતેની કઈ બાજુ મૂકશો? કે કુલ મૂલ્યાંકન ખાતેની ઉધાર બાજુ મૂકશો. કે ભાઈ યંત્રો ખાતે કેટલા રૂપિયા છે? કે ભાઈ 16,000 રૂપિયા છે યંત્રો ખાતે. તો હવે અહીંયા શું આવશે? કે પૂર્ણ મૂલ્યાંકન ખાતે ઉધાર કે યંત્રો ખાતે જમા. હવે જો બીજો આપણને આપેલો છે કે ભાઈ ફર્નિચર, તો ફર્નિચર આપણને કેટલું આપેલું પાકા સહયોગ આપણે જોઈએ તો 20,000 રૂપિયા આપેલું છે. માઇનસ ઘટાડો આપણને કેટલો કીધેલો છે? કે ભાઈ 20% કીધેલો છે. 20,000 ના 20% કરો એટલે કેટલા આવશે મિત્રો? કે ભાઈ 4,000 રૂપિયા. 4,000 રૂપિયા બાદ કરો એટલે બાદ કેટલા આવી જશે? 16,000 રૂપિયા. તો ફર્નિચરનો ઘટાડો આવ્યો. શું છે ભાઈ? ફર્નિચર ખાતે કેટલા રૂપિયા છે? કે ભાઈ 4,000 રૂપિયા છે. અને આમનો શું આવશે મિત્રો? નહીં કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે ફર્નિચર ખાતે જમા. હવે જો પહેલી વસ્તુ છે જરૂર નથી. નથી જરૂર એટલે આપણા માટે શું થયો છે?
હાઇડ્રોજન એ હાઇડ્રોજન હોય તો આપણે કઈ બાજુ લખીએ કે ભાઈ તાલકાર અનામળ ખાલી કેટલા રૂપિયા એટલે કે ભાઈ 3000 રૂપિયા પૂર્ણ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આપણે દર્શાવશું તો જમા બાજુ દર્શાવશું એટલે આને અમોલ શું આવશે કે ભાઈ તાલકાર અનામળ ખાતે ઉધાર કે પૂર્ણ મૂલ્યાંકન ખાતે જમા. હવે જો પછી આપણે કીધું છે કે ભાઈ લેન્ડ સ્ટોક માં રૂપિયા 3000 ની મરામત ખર્ચની જરૂરિયાત છે. સ્ટોક કેટલો આપેલો છે પહેલા એ જો કે ભાઈ સ્ટોક આપેલો છે આપણને 23000. હવે કે ભાઈ મરામતની જરૂર છે એટલે શું શું થયું કે એક પ્રકારનો ખર્ચ થયો. ખર્ચ તો આપણે ઘટાડો લખી દીધી કેટલા રૂપિયા લીધી કે ભાઈ 3000 એટલે બહાર કેટલા લીધી છે કે 20000 રૂપિયા. કેટલા આવશે 6000 ને
ઉપયોગો છે નફો છે એને પણ વહેંચવું પડશે. કેટલા આપેલા છે કે ભાઈ 15000, કેટલા પ્રમાણમાં વહેંચવાનું 3×2 ભાગ્યા 5, 5×3 15, 3×3 9000 રૂપિયા, 3×2 6000 મિત્રો. ઓકે, હવે જો જાહેરાત છે તો આવી ગયા છે. હવે આગળ જો આપણે જોઈએ તો મિત્ર જાહેરાત જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, ફર્નિચર આવી ગયું, રોકાણો પણ આવી ગયા, દેવાદારો પણ આવી ગયા, સ્ટોક પણ આવી ગયો, બાકી શું નથી કે ભાઈ રોકડ સીલન કેટલી આપેલી છે કે ભાઈ 10000 રૂપિયા આપેલી છે, બીજું કાંઈ આપેલું નથી. નથી આપેલો તો આપણે શું કરશું કે પુનઃમૂલ્યાંકન બાજુનો આપણે સરવાળો કરશું. તો પહેલા સરવાળો આપણે કેટલા આવે છે મિત્રો કે ભાઈ 20 ને 16 ને 20 એટલે 6 ને 36000 રૂપિયા. હવે જો ટોટલ કેટલો આવે છે 36000, અહીંયા પણ આપણે ટોટલ કરીએ તો કેટલો આવે છે કે ભાઈ 36000 રૂપિયા, 20 ને 3 20 ને 3 19 ને 5 34, 34 માં વાત કરો એટલે કેટલા આવશે વેચની માત્ર નફો કેટલો આવ્યો મિત્રો કે ભાઈ 2000 રૂપિયા, 2000 રૂપિયા વેચની માત્ર નફો. કોને કોને વેચવાનો છે કે ભાઈ રાજેશ અને જગદીશ, એ આ પ્રમાણમાં વેચવાનો 3×2 પ્રમાણ એટલે 2000 ભાગ્યા 3×2 નો ભાગ્યા 5 5 6 20 એટલે 4×3 12 4×2 8 પહેલાને કેટલા આવશે તો ભાઈ 1200 રૂપિયા, બીજાને કેટલા આવશે કે 800 રૂપિયા. સો વેચની પાત્ર નફો પહેલાના 500 રૂપિયા, બીજાના કેટલા આવી ગયા મિત્રો 400 રૂપિયા થઈ ગયા. તો આની આગળ શું આવશે મિત્રો કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે રાજેશના મૂડી ખાતે કે જગદીશના મૂડી ખાતે. હવે ટોટલ આનો કરવાનો છે મૂડી ખાતે, મૂડી ખાતાનો શું કરવાનો છે ટોટલ કે ભાઈ બ આ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. ટોટલ કેટલા થઈ ગયા કે ભાઈ 3,22,600 રૂપિયા.
હવે એટલો ટોટલ આવે છે આપણે પહેલા જોઈ લઈએ. મિલકત લેણા બાજુમાં 3,23,000 રૂપિયા ટોટલ આવે છે. તો આપણી કોઈ જગ્યાએ ભૂલ રહેલી કે ભાઈ સરવાળો આ નક્કી કરવાનો. કુલ મૂલ્યાંકન ખાતાની અંદર અહીંયા કેટલા આવે છે મિત્રો? 800 રૂપિયા આવે, સોરી કેટલા આવે છે? 800 રૂપિયા આપણી ભૂલ રહી ગયેલી છે. ભાઈ 70,800 અહીંયા પણ કેટલા આવે છે? 800 રૂપિયા એટલે 2,27,000 રૂપિયા થશે. કેટલા થશે મિત્રો? 2,27,000 રૂપિયા. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3,23,000. 3,23,000 અહીંયા પણ કેટલા આવે છે? 3,23,000 મિત્રો. તેનો થઈ ગયા જો અહીંયા આપણે ભૂલ રહી કે 800 રૂપિયા હતા પણ લખાણ હતા કેટલા અહીંયા? 400. એના કારણે જે આપણે ભૂલ કેટલા કરી દીધી? 400. એટલે ઉતાવળ કર્યા સિવાય વ્યવસ્થિત રીતે લખશો એટલે લાકડો સુધી જે છે મળી જશે. ઓકે મિત્રો, જય માતા.